નાસ્તો કહેવાય કે બધે ઇડલી વડા ગાંઠિયા ચાલતા હોય, પણ ભાવનગરમાં ઇડલી વડા ગાંઠિયાની સાથે સાથે દાળપુરીનો ક્રેઝ સવારના નાસ્તા માટે વધુ આગો છે. પહેલાં રેસ્ટોરન્ટ પહેલાં દાળપુરી, પછી આ સાથે પકવાન ચાલુ કરે, કચોરી ચાલુ કરે. જૂના છે શ્યામ દાળપુરી સેન્ટરવાળા, જે ઘોઘા સર્કલ ઉપર ધૂમ મચા. બધું તમે જાતે જ બનાવતા હશો ને ત્યાં બધે? નમસ્તે દોસ્તો, હવે અમે ભાવનગર એક્સપ્લોર કરવા આવી રહ્યા છીએ, ને એમાં અમદાવાદથી તપનભાઈ આવ્યા છે, જેમની તપન ફૂડી નામની યુટ્યુબ ચેનલ છે. તો અત્યારે ઘોઘા સર્કલ શ્યામ દાળપુરીમાં લઈને આવ્યો છું એમને. એક સવારનો નાસ્તો કહેવાય કે બધે ઇડલી વડા ગાંઠિયા ચાલતા હોય, પણ ભાવનગરમાં ઇડલી વડા ગાંઠિયાની સાથે સાથે દાળપુરીનો ક્રેઝ સવારના નાસ્તા માટે વધારે ચાલે છે. ખાસ કરીને કે તમને અહીંયા લાઈવ પૂરી બનાવીને આપે ગરમા ગરમ, અને અહીંયા અમે લોકલ બે ત્રણ જણા પૂછ્યું ને તો કે અમે નાસ્તા બપોરના લંચમાં ચાલી જાય બરાબર, ને ફક્ત રૂપિયાની 40 રૂપિયાની અંદર ફૂલ પ્લેટ થઈ જાય. સત્યાવીસ વર્ષ જૂના છે શ્યામ દાળપુરી સેન્ટરવાળા, જે ઘોઘા સર્કલ ઉપર ધૂમ મચાવે. ઘોઘા સર્કલ લીમોડિયાવાળા રસ્તા પર, પણ આ ફેમસ જગ્યા છે, કોઈને કહેવાની જગ્યા નથી. અમુક એવી જગ્યાઓ છે ને કે એને ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર હોય, જેમ કે હિતે સેન્ડવીચવાળા છે, આ બધા ખાલી નાથી ના ખબર કે ભાવનગરની અંદર આ બધું ફેમસ છે જ તે બરાબર. તો ચલો દાળપુરી અને સાથે ફ્રાય પાપડ પણ આપે, અંદર જઈને મજા કરી. મારું નામ શ્યામભાઈ. શ્યામભાઈ એ તમારા નામથી ને છે એમ ને? હા સર. તમે કેટલા ટાઈમ પહેલાં આ ચાલુ કરી હતી? મને લગભગ 27-28 વર્ષ ભાગા થઈ ગયા. ઓહો, તમે સ્ટાર્ટ કરી હતી ને? બરાબર. તો પહેલેથી ને દાળપુરી અને બીજું શું શું રાખો? પહેલાં રેસ્ટોરન્ટ પહેલાં દાળપુરી, પછી આ સાથે પકવાન ચાલુ કરે, કચોરી ચાલુ કરે, પછી આ સાથે કોલ્ડ ડ્રિંક ચાલુ કરી. ઓહો, શું વાત છે. તો આપણે એને ટાઈમિંગ શું હોય? ટાઈમ મોર્નિંગમાં 7 થી 10 વાગે તક. બરાબર છે. રજા કઈ? રજા એક જ મહિનામાં આવે, બીજ પછી મંગળવારે રજા, બીજ પછીના મંગળવારે રજા, આવતીકાલે મંગળવારે રજા આવશે. બરાબર છે, બરાબર છે. તો અહીંયા કોઈને આવું હોય તો પ્રોપર એડ્રેસ શું કહી શકીએ આપણે? ઘોઘા સર્કલ ભાવનગર, બીએમ કોમેન્ટ બાજુમાં, શ્યામ દાળપુરી સેન્ટર. ઓકે ઓકે. અત્યારે આપણે ત્યાં રિક્ષામાં આવશો ને, મહેમાન આવીને મારે સામાન્ય દાળપુરી ખાવાની છે, બીએમ કોમેન્ટ બાજુમાં છે તો ફોગાડી દે. બરાબર. કસ્ટમર 90% કસ્ટમર રિક્ષાવાળા છે. વાહ. અને શું પ્રાઇસ રહેશે પ્લેટની? પ્લેટ દાળપુરીના અડધીના 40 રૂપિયા ખાવા માટે, પાર્સલનો અને અહીંનો બેનો અલગ અલગ ભાવ છે. પાર્સલનો શું છે? પાર્સલના 45 રૂપિયા અને ટેબલના 40 રૂપિયા. 40 રૂપિયા. કેટલી પૂડી આવે? 7 પૂડી આવે. અને પકવાન જોયું હતું? પકવાનના 1 ના 40 રૂપિયા, પાર્સલના 45 રૂપિયા. બરાબર છે. આપણે પકવાનની સાઈઝ બતાવી દેશે? હા. આ બધું તમે જાતે જ બનાવતા હશો ને ત્યાં બધે? બરાબર છે. તો આપણે અહીંયા કેટલા આપણે કામ કરે છે આપણે ત્યાં? લગભગ અત્યારે દિવાળી હિસાબે 5 કિલો વધારે છે. પેલા 6 હતા. રોજની પૂડી કેટલી, કેટલા કિલોની આમ સમથિંગ બની જતી હશે આશરે? કેટલા કિલો આધાર બાકી નહીં. હા હા, બરાબર. શ્યામ દાળપુરી સેન્ટરની તમામ વસ્તુ આપણી જોડે આવી ગઈ છે. આ કચોરીની અંદર દાળ નાખીને આપે છે એમ, અમારી વિવેક લાગી. આમાં દાળપુરી એટલે કઈ રીતે કે દાળ હોય એમાં ગ્રેવીવાળું બટેટાનું શાક નાખવામાં આવે, એને મિક્સ કરીને ખાઈએ ને, એ દાળપુરી વાળું બટેકાનું શાક હોય. અને એની જોડે ઉપર તમારે જો તીખી ચટણી નાખી હોય ને તો તીખી ચટણી, ગ્રેવી અને મીઠી, ખાટી મીઠી ચટણી, ખાટી મીઠી. પછી એની સાથે પૂરી બી ખાઈ શકીએ, કોમ્બિનેશનમાં પકવાન બી ખાઈ શકીએ, પકવાન ને દાળપુરીમાં દાળપુરી બધું ખાઈ શકીએ. આપણે પહેલાં ટ્રાય કરી લઈએ દાળપુરી. દાળપુરી આપણે કહીએ કે આપણે અમદાવાદમાં ખાધેલી છે, નડિયાદની અંદર ખાધેલી છે, બધી બધી રીતે અલગ અલગ ટેસ્ટ હતો. બાકી અહીંયા ભાવનગર દાળપુરી માટે હબ છે. હા હા, ભાવનગરી ટેસ્ટ.
ને 40 રૂપિયામાં 7 પૂરી ને દાળ. હા હા, ક્વોન્ટિટી ફેર સારી આલે છે. 6 પૂરી 7 પૂરી આપે છે. બોલું ઓછું ને ખાવાની વધારે ઈચ્છા થઈ. ખાઓ ખાઓ. સાથે છાસ. મજા આવી ગયો ને તમે? હા, સાથે પાપડ આપવામાં આવે છે. ભાઈ પાપડ આ કોમ્બિનેશન કરીને આપ્યું ને, જોરદાર. હા, તમને અહીંયા સિવાય ભાવનગરમાં કઈ જગ્યાએ, ભાવનગરમાં ને ઇવન ક્યાંય નહીં મળે જે કચોરીની અંદર દાળ નાખીને આપે. બોલો, મેં પેલી વાર જોઈ ચટણી જોઈ એમાં, પછી ત્રણ ચટણી, ખાટી મીઠી તીખી ચટણી, બટેટાનો રસો. ઓવરઓલ એ કરીએ ને, 10 માંથી 10 માર્ક આલો હોય તો હું 10 માંથી 10 પૂરેપૂરા. વાહ, બહુ મજા આવી ગઈ મને દાળપૂરીમાં. કેમ કે દાળપૂરી મેં અમદાવાદે ખાધેલી, નડિયાદમાં ખાધેલી. એ બાબતે કહું ને, મને દાળપૂરી બહુ ભાવે. કહું છું, ખાસ કરીને મને દાળપૂરી જ્યાં મળે ને હું પહેલાં જાઉં. એકચ્યુઅલી ભાવનગરમાં એવું છે કે બપોરનું જમવાનું બી દાળપૂરી, કે કદાચ કોઈ મહેમાન આવ્યું હોય તો એ લોકો આવે છે. પછી ઇવન મારા ઘરે કોઈ ન હોય ને તો હું બપોરનો પ્રિફર એવું કરું કે હું દાળપૂરી ખાઉં. સારામાં સારું આવે, ના કંઈ નડે નહીં કંઈ. અને છાસ ને દાળપૂરી ખાઈએ તો એક પ્લેટમાં તો માણસ ધરાઈ જાય. ઇવન નાસ્તો અને લંચ બે તમે કરી શકો. હા, મને તો મજા આવી. અને આવા પ્લેસ સારા સારા સજેસ્ટ કરવા બાબતે કૌશલભાઈ અને ઓમભાઈનો હૃદયપૂર્વક કહીને આભાર માનીએ. હું એવો છું સાથે નવી મોજ સાથે સાથે, અને આનું લોકેશન બધું ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ભાઈ જજો, તમે હાઈલી રિકમેન્ડ છે, તમે એક વખત આવજો. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય જય ગરીબ ગુજરાત, વંદે માત્ર. અને મેહુલ કાઠિયાવાડીને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. થેન્ક યુ, ને થેન્ક યુ ભાવનગરમાં આવવા માટે ને ભાવનગરને એક્સપ્લોર કરવા માટે.